લોક રક્ષક ભરતી બોર્ડ પર આવવું છે. આ સમય દરમિયાન તમે એમ પણ યુવાનો સાથે સંવાદ કરતા હતા, પણ ઘણા બધા પ્રશ્નો એવું બધું આવ્યું હશે સામે, તો આની અંદર શું અનુભવ રહ્યો તમારો? યુવાનોમાં ક્યાં તમને આમ થોડા પ્રોબ્લેમ્સ દેખાયા અને સારું પાસું શું દેખાયું ભરતી દરમિયાન? સારું પાસું તો એ છે કે લોકોએ બહુ સરસ મહેનત કરી. અમે જે પેપર કાઢ્યું તો અમારી પાસે 2 કલાકનો સમયમાં અમારે 100 પ્રશ્નો પૂછવાના હતા. અમે બહુ સહેલા પ્રશ્નો પૂછીએ તો લોકો બહુ ઝડપથી પેપર પૂરું કરે, ચોરી કરે, એટલે અમારી સામે પડકાર હતો. એ પડકારને અમે એ રીતે કર્યું કે અમે એ રીતના મલ્ટિપલ ઓપ્શન્સ આપ્યા, ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા અને એ બધું કરીને અમે પેપર 2 કલાકમાં પૂરું થાય એવું પેપર બનાવ્યું. એટલે અમને એવી ચિંતા હતી કે આ લોકોને બહુ સારા ગુણ નહીં આવે અને કદાચ 40 માર્ક્સથી ઉપર લોકો કદાચ અમને પૂરેપૂરા ના મળે એવી મને ખરેખર ચિંતા હતી. પણ એ લોકો બહુ સારા ગુણ લઈ આવ્યા, એટલે અને મોટાભાગના અમારા પ્રશ્નો પાઠ્યપુસ્તકોમાંથી હતા અને એટલે પાઠ્યપુસ્તકો પણ લોકોએ વાંચ્યા છે, ઝીણવટથી વાંચ્યા છે એવું અમને લાગ્યું. એટલે જે સ્પર્ધા માટે મહેનત કરે છે એ માટે મને બહુ જ આનંદ થાય છે કે લોકો બહુ સારી મહેનત કરે છે. કદાચ અમારા વખતમાં સિવિલ સર્વિસનું પેપર પૂછાતું હતું, એની નજીકનું કહી શકાય એવું પેપર અત્યારે લોકરક્ષકમાં પૂછાય છે, એ લેવલે લોકો તૈયારીઓ કરી રહ્યા છે. અને જીપીએસસીની અંદર પણ શ્રી દિનેશ દાસાના વખતમાં જે પેપરોની ગુણવત્તા સુધરી, લેવલ જે પહોંચ્યું, હા, એ બહુ સારી ગુણવત્તા છે. એટલે એ પ્રમાણે વિદ્યાર્થીઓ તૈયારી બહુ સરસ કરે છે, એનો મને બહુ એક પોઝિટિવ અનુભવ કહું છું. સાથે સાથે હું એમનામાં જે અધીરાઈ જોઉં છું, દાખલા તરીકે અત્યારે જે પરિણામ આવ્યું દિવાળીની આજુબાજુ અને ડીજીપી કચેરી એ જે એમના જે ઓર્ડર્સ આપવાના છે તો એની અંદર વચ્ચે સમય ગયો છે. અમારે ઝડપથી કરવું જ જોઈએ, પણ ડીજીપી કચેરી કરી રહી છે ને એની કંઈ સમસ્યાઓ હશે, પ્લસ એમણે જે ફેરલી કરવા માટે થઈને એના સોફ્ટવેર ડેવલપ કરીને જે કર્યું એના કારણે પણ એમને વિલંબ થયો હશે. તો એટલી બધી અધીરાઈ પણ બાળકોમાં હું જોઉં છું ત્યારે મને ચિંતા થાય છે. કારણ કે તમને જીવનની અંદર આવી એક સરસ નોકરી મળી છે જ્યાં તમે 30 થી 35 વર્ષ સુધી કામ કરવાના છે અને તમારી સાથે 7.5 લાખ લોકો એવા છે કે જેમને નોકરી નથી મળી, જેમણે બીજી વાર પરીક્ષા માટે તૈયારી કરવાની છે તથા ખેતરમાં કામ કરવાનું છે. તો તમે એવા સદનસીબી છો, તો તમને જે મળ્યું છે એના માટે કૃતજ્ઞતા, તમે અધીરાઈ કરવાની જગ્યાએ કૃતજ્ઞતાનો અનુભવ કરો. હું સમજુ છું કે તમને નોકરીની જરૂર છે, તમારી આર્થિક સ્થિતિ એવી હશે, તમારા કૌટુંબિક અને સામાજિક સંજોગો પણ એવા છે કે ભાઈ તમને નોકરી મળશે તો દીકરી મળશે એવું પણ ચાલી રહ્યું છે, પણ સાથે સાથે મારી અપેક્ષા છે કે તમારી પાસે આ 1-2 મહિનાનો સમય છે એની અંદર તમે એન્જોય કરી લો, જીવનને માણી લો, તમારા ગામમાં તમારા કુટુંબમાં કંઈ કરવા જેવું છે કામ કરી લો. અને તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવીને શું કરવાના છો, શું કરવા માગો છો, શું સારું કરી શકો છો એનો વિચાર કરીને તમે માનસિક રીતે તૈયાર થાઓ. જે ભાવનગર જિલ્લાની અંદર મારું પોસ્ટિંગ થયું ત્યારે હું સૌથી વધારે નિરાશ થયો હતો, કારણ કે મને રેલવેમાં 7 જ મહિના થયા હતા, મારી દીકરી શાળામાં ગોઠવાઈ ગઈ હતી અને હું બહુ, મેં ચિત્રલેખામાં કે અભિયાનમાં ઇન્ટરવ્યૂ આપેલો કે મારી દીકરી અહીંયા સરસ ગોઠવાઈ ગઈ છે એટલે બહુ ખુશ છું. અને જે દિવસે ઇન્ટરવ્યૂ પબ્લિશ થયો એ દિવસે મારી ભાવનગર બદલી થઈ, તો હું બહુ નિરાશ થયો હતો. મેં 11 દિવસ રજા લીધી હતી ભાવનગર જતાં પહેલાં, પણ એ 11 દિવસમાં મેં વિચાર્યું કે હું શું કરી શકું અને મેં ત્યાં જઈને કર્યું અને મને આખી જિંદગી યાદ રહેશે એવું મને એનો સંતોષ છે. તો આ યુવાનોને હું એમ કહીશ કે તમારા સંજોગો એવા છે કે તમને તરત નોકરી જોઈએ છે, પણ સાથે સાથે તમે બહુ જ ઓછા લોકો છે જેને આ નોકરી મળી છે, એના માટે કૃતજ્ઞતાનો અનુભવ કરો અને તમે તૈયારી કરો કે તમે શું કરવાના છો પોલીસમાં જઈને. અને એવા તમારી કક્ષાના એવા લોકો મેં જોયા છે કે જે એકદમ પ્રમાણિકતાથી કામ કરતા હોય અને અને લોકો સાથે બહુ સરસ વ્યવહાર કરતા હોય, તો તમે આવું બધું કરી શકો. મારે એક વિડીયો જ બનાવવો છે એમના માટે, પણ મને સમય નથી રહ્યો. આ સંદેશ પહોંચી જશે એમનાથી, અમે અલગથી કરીશું. છેલ્લો સવાલ, આપણા દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સની જેટલી વાત થાય છે એટલી વાત એવું લાગે છે કે હવે ફ્રી એન્ડ ફેર એક્ઝામ્સની પણ થવી જોઈએ, જેમ કે ભરતી બોર્ડથી લઈને જીપીએસસી, ઘણા બધા એવા દ્રષ્ટાંત પૂરા પાડ્યા. પણ આ અધીરાઈ છે અથવા ડર છે એની પાછળનું એક કારણ કે યુવાનો હંમેશામાં આશંકામાં રહેતા હોય છે કે કંઈક ખોટું થઈ જશે તો ડર રહે છે. તો એનાથી જે તે ભરતી બોર્ડનું નામ ખરાબ થાય કે પછી કોઈ નેતાનું કે કોઈ પક્ષનું થાય, એનાથી વધારે આપણા સમાજ પર એની અસર બહુ પડતી હોય છે કે જેનાથી શું થાય કે કોઈ માણસ હવે આવ્યો જ 25 લાખ રૂપિયા આપીને છે નોકરીમાં, તો એ પોલીસમાં જઈને હું શું સુધાર કરીશ એના પર થોડો વિચાર કરશે, તો એવું જ વિચારશે કે હું કવર કેવી રીતે કરું એટલા પૈસા. તો એના માટે તમે કેટલું જરૂરી સમજો છો આ બધા આ પ્રશ્નો સોલ્વ કરવા માટે કે એક્ઝામ્સ પણ ફેર રીતે લેવાવી જોઈએ કે જેથી ગમે તેટલા, મને ખબર છે કે એ અઘરું છે કેમ કે માણસો જેટલા અપ્રમાણિક થઈ ગયા છે કે ગમે ત્યાંથી એમને પેપર લઈ લેવું છે પૈસા આપીને, પણ એવા સમયમાં જવાબદારી બહુ વધી જતી હશે, એ ટેન્શન રહેતું હશે કે આ પેપર ગમે ત્યાંથી લીક ન થવું જોઈએ આ સિસ્ટમ, એટલે આ લીક પ્રૂફ સિસ્ટમ કેવી રીતે બની શકે? એટલે એમાં બહુ જ ઝીણવટથી મહેનત કરવી પડે, એટલે અમે બહુ બધો પ્રયત્ન કર્યો, અમને સ્ટ્રેસ નહોતો થયો,
बल्कि हूँ मारा पत्नी ने कहते तो कि आ परीक्षा त्रण दिवस पहला मैंने बहुत सारी ऊँग आती थी पण अमे एना माटे बहुत तैयारी करी थी अने तमे जे कहो छो ए आ अमे अने अमे मेहनत करी थी एटले सफल थई ज जईए एवुं पण नथी होतुं एटले जे परीक्षा में पेपर लीक थाय छे अथवा कोईपण गैररीति थाय छे तो एने अटकावी खूब अघरी होय छे पण एना माटे मेहनत करीए तो सफल थवानी शक्यताओ बहु वधी जती होय छे अने अमारा किस्सानी अंदर ए अमने जोवा मळ्युं के एटला माटे अमे जेम जेम परीक्षा नजीक आवती जती थी एम अमे निश्चिंत थता जता हता अने मारे खास तो ए पण कहेवुं जोईए के शिक्षको अने पोलीस अधिकारीओ अने पोलीस अधिकारीओ के जेमना माटे आ कायमनुं काम पण नथी एमणे जे गंभीरताथी आ काम कर्युं एटले अमने आ परिणाम मळ्युं એટલે જો આપણે પ્રયત્ન કરીએ તો પરિણામ મળે જ અને આ બધી જ પરીક્ષાઓ ખૂબ જ સ્વચ્છતાથી લેવાવી જોઈએ આપણે જ્યાં ઇન્ટરવ્યૂની શરૂઆત કરીને આ ઇન્ટરવ્યૂનો કદાચ છેલ્લો અથવા છેલ્લાની નજીકનો પ્રશ્ન હશે તો આપણે ઇન્ટરવ્યૂની શરૂઆતમાં પેલા હર્ષવર્ધન ગુજ્જરની વાત આપણે સાંભળી હતી જેમણે કહ્યું હતું કે આ પરીક્ષા બહુ ફેરલી લેવાય છે ગુજરાતીમાં પણ થાય છે અને તમે ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં પણ આપી શકો છો તો એ વિશ્વાસ હતો એટલા માટે હું પરીક્ષા આપવા ગયો બાકી મેં તો એમ જ કહ્યું હતું કે ગુજરાતના લોકો પાસ નથી થતા અને મેં પણ એ વખતે પણ જીપીએસસીમાં એવું જ સાંભળેલું મને મેં ત્યારે પણ જીપીએસસીમાં પણ પાસ થયો હતો ક્લાસ વનમાં હું પાસ થયો હતો ત્યારે પણ મેં એવું સાંભળેલું કે જીપીએસસીમાં તો એમ કે તમે વર્ગમાં જઈને પરીક્ષા આપતા હશો તો લોકો તમને પૂછવા આવશે કે 50,000 રૂપિયા આપો તમને તમારી પસંદગી થઈ જશે આવું મેં ત્યારે સાંભળેલું કોઈ આવે તો પૂછવા કોઈ પૂછવાનું એટલે અને હું મેં તો બિલકુલ તૈયારી વિના આપેલી કારણ કે હું તો સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો છતાં પણ મારું સિલેક્શન થયું અને એ વખતે જે એમના જીપીએસસીના ચેરમેન હતા વસાવા સાહેબ કરીને એ એકદમ પ્રમાણિકતાથી કામ કરતા હતા એમણે 6 વર્ષ સુધી જીપીએસસીના સભ્ય તરીકે કામ કર્યું અને 6 વર્ષ સુધી એમણે જીપીએસસીના ચેરમેન તરીકે કામ કર્યું એટલે આમાં 2 પાસા છે પરીક્ષાઓ જ્યારે ચોરી થાય છે અથવા ગેરરીતિઓ થાય છે ત્યારે તંત્રએ સજાગ બનવું જ પડે તંત્રની આ જવાબદારી છે અને ખૂબ તકેદારી રાખવી જ જોઈએ કારણ કે પરીક્ષામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય એ બહુ ચિંતાનો વિષય છે એટ ધ સેમ ટાઈમ મારે એ પણ કહેવું જોઈએ કે જ્યારે વસાવા સાહેબ જેવા લોકો જ્યારે ચેરમેન હતા ત્યારે પણ લોકોના મનમાં શંકા હતી એટલે લોકોએ પણ વિશ્વાસ રાખવો પડશે દરેકને શંકાની નજરે નહીં જોવું જોઈએ અને એટ ધ સેમ ટાઈમ પરીક્ષાઓની બીજી પણ વાત મારે કરવી છે સાથે સાથે કે પરીક્ષાઓની ગુણવત્તા આપણે જે જીપીએસસીની પરીક્ષા અમે જ્યારે આપતા હતા અને આજે જે પરીક્ષાની ગુણવત્તાઓ સુધરી છે એ બહુ આનંદનો વિષય છે એટલે આપણે જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે આપણને ગુજરાતમાં જે છીછરાપણું જોવા મળે છે બહુ ઊંડાણથી જોવાની આપણી ટેવ નથી બરાબર છે એનું કારણ આપણું શિક્ષણ પણ છે એનું કારણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ છે એટલે શ્રી દાસાએ જે પ્રયત્નો કર્યા છે એના કારણે જીપીએસસીનું જે ધોરણ જળવાઈ રહ્યું છે એ ધોરણ આવનારા સમયમાં પણ જળવાય ગૌણ સેવા પણ એ જ રીતે કામ કરે બીજા ભરતી બોર્ડ પણ એ રીતે કામ કરે તો ગુજરાતના શિક્ષણની અંદર પણ એમનું યોગદાન થશે અમે જે પરીક્ષા લીધી એ પરીક્ષાનું પેપર મેં કહ્યું એમ ઘણું મતલબ અમને અઘરું કાઢેલું તો એમાં આટલા બધા લોકો સફળ થયા તો આટલા લોકોએ વધારાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલે પરીક્ષા ફેરલી પણ થાય અને જુદા જુદા કારણ કે ક્લાસ વનની પરીક્ષા છે તો ક્લાસ વનની પરીક્ષાનું સ્તર એવું હોવું જોઈએ કે જેમાંથી આપણે ફાઇનલી ક્લાસ વનનો માણસ આપણને મળે અને ક્લાર્કની પરીક્ષાનું સ્તર જુદું હોવું જોઈએ આની હંમેશા તકેદારી રખાય એ મારી દ્રષ્ટિએ બહુ મહત્ત્વની બાબત છે અને મને એમ લાગે છે કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી બોર્ડે અને સહાય સાહેબ તો બહુ લાંબા સમયથી આ કામ કરી રહ્યા છે તો એમણે પણ આ તકેદારી હંમેશા રાખી છે અને એમ તો કહીએ તો આપણે પોલીસની ભરતીઓ લગભગ 6 ભરતી થઈ કે દરેક વખતે પોલીસે આ પ્રકાર પોલીસના ભરતી બોર્ડોએ આ કાળજી રાખી છે.